સાબરકાંઠા જિલ્લા ઈડર અને તાલુકા ફળ અને શાકભાજી સહકારી સંઘલી અને સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘ દ્વારા અષ્ટવિધિ કાર્યક્રમ યોજાયા. ગણેશ ચતુર્થીના પ્રારંભે ઈડરના મોહનપુરા ખાતે આવેલ સાબરકાંઠા જિલ્લા અને ઈડર તાલુકા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડ અને સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયા ઉત્પાદક સંઘ લિમિટેડ સંયુક્તથી નવીન ઓફિસ કાર્યાલય બોર્ડરૂમ તેમજ સાબર શોપિંગ સેન્ટર અને ગુજકોપ માર્ટ કરિયાણા તેમજ જીવન જરૂરી વસ્તુ અને પૂજ્ય સ્વર્ગીય શ્રી ખેમાભાઈ પટેલના તૈલચિત્રની અનાવરણ વિધિ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા સંસદ દીપસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને તથા ધી ઈડર તાલુકા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડના કાર્યાલય અને ગુજકોપ એપ્લિકેશન શ્રીમતી રમીલાબેન બારા સંસદ સભ્ય નવી દિલ્હી ભારત સરકાર તથા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા વર્ચ્યુઅલ સંવાદથી સંબોધન સાથે ખેમાભાઈ પટેલ ભવનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને લાભ થાય તે હેતુથી સંસદ દીપસિંહ રાઠોડ અને ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા ફળ અને શાકભાજી સંઘની રચના કરવામાં આવેલ, જેમાં એપ્રિલ 2020થી સંઘના માધ્યમથી જિલ્લામાં 4 તાલુકા સંઘ અને જિલ્લાની 45 જેટલી ફળ અને શાકભાજી મંડળીઓ કાર્યરત કરવામાં આવેલ છે, જેના માધ્યમથી ગુજકોપ એપ્લિકેશન દ્વારા ખેડૂતો, મોટા વેપારીઓ, નાના ફેરિયાઓ અને રાજ્યના તમામ ઘર સુધી તાજા અને ક્વોલિટીવાળા શાકભાજી પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન ખર્ચ માટે અને ઉપજ આવે એવી યોજના ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવા આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી ઓપરેશન ગ્રીન લાઇન હેઠળ અને વન નેશન વન વેપારનું ભવ્ય નિર્માણથી ખેડૂતોના હિતચાતક હિત તરીકે નિર્માણ કરવામાં આવ્યું. છેલ્લા કાર્યક્રમમાં YA બ્લોચ સંયુક્ત રજિસ્ટર માર્કેટિંગ ગુજરાત રાજ્ય ડિરેક્ટર શ્રી એગ્રી માર્કેટિંગ એન્ડ રૂરલ ફાઇનાન્સ ગાંધીનગર પૃથ્વીરાજભાઈ પટેલ, પ્રભારી ભાજપા ગાંધીનગર શામરભાઈ પટેલ, ચેરમેન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ, ચેરમેન સાબરડેરી હિંમતનગર અશોકભાઈ પટેલ, ચેરમેન સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડ જયંતિભાઈ પટેલ, ડિરેક્ટર ગુજરાત રાજ્ય અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન સતીશભાઈ પટેલ, ચેરમેન ઈડર તાલુકા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડ તથા તમામ સંઘ અને મંડળીઓ અને સંઘના ડિરેક્ટરશ્રીઓ અને ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં વડિયાવીર મંદિરના મહંત શાંતિગીરીજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. પ્રસંગોપાત આજના દિવસે સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડ ચેરમેન અશોકભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી હાજર અગ્રણીઓ ખેડૂતોએ શુભકામનાઓ પાઠવી હતી. રાજેશ ચાવડા, ZS TV, ઈડર. આજે પવિત્ર ગણેશ ચતુર્થીનો દિવસ છે અને આ પવિત્ર દિવસે અમારા સાબરકાંઠા જિલ્લામાં શાકભાજી ફળફળાદી દ્વારા આ જિલ્લાનું મોટું ફેડરેશન અહીં બનવા જઈ રહ્યું છે અને આ અહીંના આયોજકો દ્વારા આખી ટીમ, અશોકભાઈ, સતીશભાઈ એમની ટીમના માધ્યમથી એક જંગી કાર્યક્રમ, જંગી એમ કહેવાય ને, ખેડૂતલક્ષી કાર્યક્રમનું એક આયોજન અહીંયા કરવામાં આવ્યું. અને અહીંયા આપણે જોયું તેમ રાજ્ય સરકારના પ્રતિનિધિ માન્ય અધિકારી શ્રી ભરત સાહેબ અને અમારા ગૌરવ કહી શકાય આપણા સાબર ડેરીના ચેરમેન અને ફેડરેશનના ચેરમેન શામળભાઈ, અમારા પૂર્વ સાબર ડેરીના અને ફેડરેશનના ચેરમેન જેઠા કાકા, અમારા આપણા સૌના લોકલાડીલા દીપસિંહભાઈ અને સૌથી વધારે કે સહકાર મિનિસ્ટર ઈશ્વરસિંહ પટેલ દ્વારા પણ આ કાર્યક્રમમાં વિડીયોના માધ્યમથી એમને શુભેચ્છા પાઠવી છે. મિત્રો, આજે તમારા માધ્યમથી આજે હું ખુશી વ્યક્ત કરું છું. ખુશી એટલા માટે વ્યક્ત કરું છું કે હું પણ એક ખેડૂત દીકરી છું, ભલે આદિવાસી પરિવારમાંથી આવતી હોઉં પણ મૂળ તો ખેડૂત છું. એટલે કે જેમ લોકો દૂધથી પોતાનું જીવનધોરણ ઊંચું લાવી રહ્યા છે, એવી જ રીતે ખેડૂતો
આ શાકભાજી ઉગાડીને અને એથી વિશેષ શરીરને જરૂરી માટે શરીરમાં સારું શાકભાજી પ્રાપ્ત થાય, ઓર્ગેનિક શાકભાજી મળે એવો પણ આ સંઘ દ્વારા પ્રયત્ન થવાનો છે. અને ત્યારે આજના કાર્યક્રમમાં આજે જે સ્થળે આપણે બેઠા છીએ એવા સદગત ખેમાકાકાના હોલનું પણ આજે ઉદ્ઘાટન થયું છે, એમની પણ સદગત પ્રેરણા આજે આ કાર્યક્રમને પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આ કાર્યક્રમ સફળ થાય, નરેન્દ્રભાઈ આજે ખેડૂતો ઉપર ચાર હાથ છે, ગુજરાત રાજ્ય સરકાર પણ ખેડૂતલક્ષી કાર્યક્રમો કરી રહ્યા છે, એવા વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલને પણ આ તબક્કે અમે આભાર માનીએ છીએ. આજે ગણેશ ચતુર્થીના દિવસે ઈડર તાલુકા ફળ અને શાકભાજી ખરીદ વેચાણ સંઘ, સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી ખરીદ વેચાણ સંઘ, સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘ દ્વારા આયોજિત આજનો અષ્ટવિધિ કાર્યક્રમ, જેની અંદર સમારંભ અધ્યક્ષ તરીકે માન્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ સહકાર મંત્રી, જેમણે અમારી આ સંસ્થા એ ખેડૂતોના સત્કારીઓમાં ખેડૂતોની ઉપજને સાચા અર્થમાં સારા ભાવ આપવા માટેનો એક સરસ પ્રયાસ કર્યો છે એ બદલ અમારી આ સંસ્થાઓને એમના વતીથી ખૂબ ખૂબ શુભકામનાઓ મળી છે. આ કાર્યક્રમની અંદર આપણા સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શ્રી દીપસિંહ રાઠોડ સાહેબ, સંસદ સભ્ય શ્રી રમીલાબેન બારા સાહેબ અને સાથે ઉપસ્થિત આપણા ધર્મગુરુ, જેમને રામ મંદિર શિલાન્યાસમાં ઉપસ્થિતિ આપી અને આપણા સાબરકાંઠાનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, તેમના પણ આ દિવસે શુભાશીષ મળ્યા છે. આ ગુજકોપ એપ્લિકેશન જેમના માધ્યમથી ગુજકોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તેવું મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અને સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ સાહેબે જે અમારી એપ્લિકેશનનું ઉદ્ઘાટન કર્યું છે, તે એપ્લિકેશનના માધ્યમથી અમે ખેડૂતો જોડેથી તેમજ વેપારીઓ જોડે રહી અને ખેડૂતોની જે કંઈ બી માલની ઉપજ થાય છે એ માલ એ એપ્લિકેશનના માધ્યમથી ખરીદીશું અને એના એ જ માલની ઉપજ અહીંના વેપારીઓ એ એપ્લિકેશનના માધ્યમથી ખરીદ કરશે, તેનું અમે ઉપરના માળખામાં આગળ ફેડરેશનના માધ્યમથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશની અંદર અમે પહોંચાડવાની વ્યવસ્થા કરવા માગીએ છીએ. આ એપ્લિકેશનનો દરેકે દરેક ખેડૂત અને દરેકે દરેક આપણા ગુજરાતનું તમામે તમામ પરિવાર આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એપ્લિકેશનના માધ્યમથી તાજા ફળ અને શાકભાજી ખરીદે અને અમે દરેકે દરેક પરિવારને જંતુનાશક, પેસ્ટિસાઇડ ફ્રી અને વાયરસ ફ્રી અમે આ શાકભાજી આપવા માગીએ છીએ. તે બદલ આ કાર્યક્રમનું આજે અમે મોટું ઉદ્ઘાટન કરી અને આનું એડમિનિસ્ટ્રેશન અને સાથી મારા તાલુકા સંઘના ચેરમેન શ્રી સતીશભાઈ, અમે તાલુકા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ એ બધા સાથે રહી અને આ કાર્યક્રમને પાર પાડવાનો પ્રયત્ન કર્યો છે અને સાચા અર્થમાં ખેડૂતોની સેવા કરવાનું આજે ગણેશ ચતુર્થીના દિવસે શુભ દિવસે શુભારંભ કર્યો છે. આ એપ્લિકેશનનો તમામે તમામ ખેડૂતો લાભ લે તેવી મારી તમામે તમામ ખેડૂતોને મારી શુભેચ્છાઓ છે.